નમસ્કાર તમે જોઈ રહ્યા છો ધ વિજય ક્લાસ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ એમપી ડબલ્યુ એફએ ડબલ્યુ સેનેટરી ઇન્સ્પેક્ટર એક્ઝામ સ્પેશિયલ પ્રશ્નોત્તરી સિરીઝના પાંચ સોલમાં સર્વ મિત્રોનું સ્વાગત છે આની પહેલાં આપણે મિત્રો ભાગ એકથી પંદરમાં ખૂબ જ અગત્યના પ્રશ્નોની ચર્ચા કરી ચૂક્યા છે જો તમારે એકથી પંદરના વિડીયોના પ્રશ્નો જોવાના બાકી હોય તો પ્લે લિસ્ટમાંથી તમે જોઈ શકો છો અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવેલ છે ત્યાંથી પણ તમે જોઈ શકો છો તો જોઈશું પાંચ સોળો પ્રથમ પ્રશ્ન તો મિત્રો ભાગ સોળનો પ્રથમ પ્રશ્ન છે પોલિયો મુખ્યત્વે પોલિવાયરસ જે એક આર એ છે તે કેટલા પ્રકારના હોય છે પોલિયો મુખ્યત્વે પોલીવાયરસ છે જે એક આર એનએ છે તે કેટલા પ્રકારની હોય છે તો આ પ્રશ્નનો જવાબ આવશે ત્રણ પ્રકારની હોય છે તો જોઈએ આગળનો પ્રશ્ન ટીબી રોગ અંતર્ગત નવો કેસ કોને કહેવાય ટીબી અંતર્ગત નવો કેસ કોને કહેવામાં આવે છે તો જવાબ આવશે વ્યક્તિઓનું ક્યારેય ટીબીની દવા લીધી ન હોય અથવા તો એક મહિના કરતાં ઓછા સમય લીધી હોય તો તેને ટીબીનો નવો કેસ કહેવાય છે ટીબી રોગ અંતર્ગત નવો કેસ કોને કહેવાય તો આવશે વ્યક્તિઓનું ક્યારેય ટીબીની દવા લીધી ન હોય વ્યક્તિઓએ કોઈ કોઈ દિવસ પણ ટીબીની દવા ન લીધી હોય અથવા તો એક મહિના કરતાં ઓછા સમય માટે દવા લીધી હોય તેને ટીબીનો ઈસવીસન એક હજાર વીસ થી એક હજાર પચાસ માં વિસનગર વસાવનાર રાજા કોણ હતા ઈસવીસન એક હજાર વીસ થી એક હજાર પચાસ માં વિસનગર વસાવનાર રાજા કોણ હતા તો જવાબ આવશે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે વિસરદેવ ચૌહાણ વસાવના રાજા હતા વિસનગર વસ રાજા વિસરદેવ ચૌહાણ એમના નામ પરથી જ વિસનગર નામ રાખવામાં આવેલ છે તે પણ ખાસ ધ્યાનમાં લેજો ત્યાર પછી આગળનો પ્રશ્ન છે બાર મૃત્યુ માટે જવાબદાર કારણ કયું છે બાર મૃત્યુ માટે જવાબદાર કારણ કયું છે તો જવાબ આવશે જાડા નિમોનિયા અને ઓછું વજન આ ત્રણ મુખ્ય કારણ છે મૃત્યુ માટે જાડા ન્યુમોનિયા અને ઓછું વજન ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન કયો દિવસ ભારતમાં ટીબી દિવસ તરીકે ઉજવાય છે કયો દિવસ ભારતમાં ટીબી દિવસ તરીકે ઉજવાય છે તો જવાબ આવશે ચોવીસ માર્ચ જે ભારતમાં ટીબી દિવસ તરીકે ઉજવાય છે ચોવીસ માર્ચ ત્યાર પછી આગળનો પ્રશ્ન છે કસાય ક્યારે જંતુમુક્ત કરવામાં આવે છે કસાય ક્યારે જંતુમુક્ત કરવામાં આવે છે તો જવાબ આવશે મહિનામાં એકવાર ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન વરાવી બા આવ્યા કૃતિના રચિત કોણ છે વરાવી બાવ્યા કૃતિના રચિતા કોણ છે તો જવાબ આવશે નટવલાલ પંડ્યા નટવલાલ પંડ્યા દ્વારા વરાવી બા આવ્યા કૃતિની રચના કરેલ છે ત્યાર પછી આગળનો પ્રશ્ન કૃતિના લેખક જણાવો કૃતિના લેખક જણાવો તો આવશે ચંદ્રવદન ચિમનલાલ મહેતા ચીચી મહેતા આગ ગાડી કૃતિના લેખક છે ચંદ્રવદન ચિમનલાલ મહેતા ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન છે ચિંકોના વૃક્ષ છાલમાંથી શું મળી આવે છે ચિંકોના વૃક્ષની છાલમાંથી શું મરી આવે છે તો જવાબ આવશે ક્વી નાઇન ક્વી નાઇન એ ચિંકોના વૃક્ષની છાલમાંથી મળી આવે છે ત્યાર પછીનો પ્રશ્ન છે એનવી અંતર્ગત કયા છ રોગોનો સમાવેશ થાય છે તો છ રોગો આવશે મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા હાથીપગો કાલાજર અને જાપાની જ આ છ રોગ આવશે એનવી સીપી અંતર્ગત મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા હાથીપગો કાલાજાર અને ફેલા જાપાની ત્યાર પછી આગળનો પ્રશ્ન બ્યુટી પાર્લરમાં કેવા કચરા પેટી હોવી જોઈએ બ્યુટી પાર્લરમાં કચરા પેટી કેવી હોવી જોઈએ તો જવાબ આવશે ગેલ્વેનાજ આયન કે મજબૂત અને અભેદ હોવી જોઈએ ત્યાર પછી આગળનો પ્રશ્ન છે ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ ટેલિવિઝન કેન્દ્ર કયા સ્થળેથી શરૂ કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ ટેલિવિઝન કેન્દ્ર કયા સ્થળથી શરૂ કરવામાં આવ્યું હતું તો સ્થળ આવશે પીજ પીજ ખાતેથી ગુજરાતમાં સૌપ્રથમ ટેલિવિઝન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન કયા જિલ્લાના વિસ્તારને દ્રોણમુખ કહેવાય છે તો જવાબ આવશે ભાવનગર જિલ્લાને ભાવનગર જિલ્લાને દ્રોણ કહેવાય છે ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન આવશે માનવના યકૃતમાં પ્લાઝમોડિયમના જીવનચક્ર ની શરૂઆત શા માટે થાય છે માનવના યકૃતમાં પ્લાઝમોડિયમના જીવન ચક્રની શરૂઆત છે તો જવાબ આવશે ખોરાક રક્ષણ અને માટે ત્યાર પછી આગળનો પ્રશ્ન છે રસીકરણ પ્રોગ્રામ અંતર્ગત ઓરીની રસી સાથે સેનોડોઝ ડોઝ આપવામાં આવે છે મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે ખાસ પ્રશ્નને સમજ્યો રસીકરણ પ્રોગ્રામ અંતર્ગત ઓરીની રસી સાથે સેનો ડોઝ આપવામાં આવે છે તો જવાબ આવશે વિટામિન એનો ડોઝ આપવામાં આવે છે ઓરની રસી સાથે વિટામિન એનો ડોઝ આપવામાં આવે છે રસીકરણ પ્રોગ્રામ અંતર્ગત ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન પશુ વધ કરવાની કેટલી પદ્ધતિ છે અને કઈ કઈ છે પશુ વધ કરવાની કેટલી પદ્ધતિ છે અને કઈ કઈ છે તો બે પદ્ધતિ છે એક ઝટકા પદ્ધતિ અને બીજી આવશે હલાલ પદ્ધતિ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન આવશે લાભશંકર ઠાકર કઈ બાબતનું ઉડાનપૂર્વક જ્ઞાન ધરાવતા હતા લાભશંકર ઠાકર કઈ બાબતનું ઉડાનપૂર્વક જ્ઞાન ધરાવતા હતા તો જવાબ આવશે આર્યુવેદનું લાભશંકર ઠાકર આયુર્વેદનું ઉડાનપૂર્વક જ્ઞાન ધરાવતા હતા મિત્રો તમારા માટે એક ક્વેશ્ચન છે તે તમારે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો રહેશે લાભશંકર ઠાકોરનું ઉપનામ જણાવો ઘણી બધી એક્ઝામમાં પ્રશ્ન પૂછાય ગયેલ છે અને વારંવાર રિપીટ થયા કરે છે લાભશંકર ઠાકરનું ઉપનામ કયું છે ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ ટીબી સારવાર કેટેગરી સ બે સઘન તબક્કો આઈપીમાં દવાના કેટલા ડોઝ અને કેટલા બોક્સ હોય છે ટીબી સારવાર કેટેગરી બે સઘન તબક્કો આઈપીમાં દવાના કેટલા ડોઝ અને કેટલા બોક્સ હોય છે તો જવાબ આવશે છત્રીસ બોક્સ અને છત્રીસ ડોઝ બોક્સ ત્યાર પછી આગળનો છત્રીસનો સમયબી ની સારવારનો સમયગાળો કેટલો છે તો આવશે બાર માસનો ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ ગુજરાતી વ્યાકરણનો આ પ્રશ્ન છે છંદનો પ્રકાર જણાવો છંદનો પ્રકાર જનાવો ઉદાહરણ છે દેવોના ધામના જેવું હૈયું જાણે હિમાલય દેવોના ધામનું જેવું હૈયું જાણે હિમાલય તો આવશે અનુષ્ટુપ અનુષ્ટુપ અનુષ્ટુપનું આ ઉદાહરણ છે ત્યાર પછી આગળનો પ્રશ્ન છે હેમોજાઈન એ સેના આધારિત છે હિમોઝાઇન એ સેના આધારિત છે તો જવાબ આવશે મેલેરિયા ફીવર નિદાન ત્યાર પછી આગળનો પ્રશ્ન છે સરદાર વલ્લભભાઈ પટેલે આદરેલ બારડોલી સત્યાગ્રહ કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો સરદાર વલ્લભભાઈ પટેલે આદરેલ બારડોલી સત્યાગ્રહ કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો તો આવશે ઈસવીસન ને માં બારડોલી સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો અને આ સત્યાગ્રહ પરથી જ તેમને સરદારનું બિરુદ મળેલ હતું વલ્લભભાઈ પટેલને બારડોલી સત્યાગ્રહ થયો ત્યારથી તેઓ સરદાર વલ્લભભાઈ પટેલ તરીકે ઓળખાય છે એટલે કે સરદારનું બિરુદ મળેલ હતું ત્યાર પછીનો પ્રશ્ન છે પોસી બેસેલરી રક્તપિતની સારવારમાં કઈ દવાનો ઉપયોગ થાય છે પોસીબીસીલરી રક્તપિતની સારવારમાં કઈ દવાનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે ડેપ્સોન અને રિન્કા પીસીન ડેપ્સોન અને રિંકામ પીસીન દવા આવશે ત્યાર પછીનો પ્રશ્ન છે ગ્રાસલેન્ડ રિસર્ચ સેન્ટર ક્યાં આવેલું છે ગ્રાસલેન્ડ રિસર્ચ સેન્ટર ક્યાં આવેલું છે તો જવાબ આવશે ધારી ખાતે ત્યાર પછીનો પ્રશ્ન છે બ્યુટી પાર્લરનો દરવાજો કેવો હોવો જોઈએ બ્યુટી પાર્લરનો દરવાજો કેવો હોવો જોઈએ તો જવાબ આવશે આપમેરે બંધ થઈ શકે તેવો અને એર કન્ડિશનર વાળો હોવો જોઈએ ત્યાર પછીનો પ્રશ્ન છે

અલ્ટ્રાવાયોલેટ કિરણો પ્રવેશે છે તે ખૂબ જ હાનિકારક હોય છે ત્યાર પછીનો પ્રશ્ન છે થાઇમિનની ઉણપથી કયો રોગ થાય છે થાઇમિનની ઉણપથી કયો રોગ થાય છે તો આવશે બેરી બેરી મજ્જાનો રોગ થાય છે ત્યાર પછીનો પ્રશ્ન છે વેરી ઓલા નામના વાયરસથી કયો રોગ થાય છે વેરી ઓલા નામના વાયરસથી કયો રોગ થાય છે જવાબ આવશે સીતરાનો રોગ થાય છે ત્યાર પછી નેક્સ્ટ ઓરલ પોલિયોની રસીની શોધ કોને કરી ઓરલ પોલિયોની રસીની શોધ કોને કરી તો જવાબ આવશે આલ્બર્ટ સેબિન આલ્બર્ટ સેબિન દ્વારા ઓરલ પોલિયોની રસીની શોધ કરી હતી ત્યાર પછી આગળનો પ્રશ્ન છે અછપડા કયા વાયરસથી થાય છે અછપડા કયા વાયરસથી થાય છે તો જવાબ આવશે વેરીસેલા જોસ્ટરથી અછપડા થાય છે અછપડા વાયરસ છે વેરીસેલા જોસ્ટર વેરી સેલા જોસ્ટર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે પ્રશ્ન પૂછાય શકે છે ત્યાર પછી આગળનો પ્રશ્ન છે કસાયખાનામાં કેવા પશુનો વધ કરવામાં આવે છે તો જવાબ આવશે માત્ર તંદુરસ્ત પશુનો વધ કરવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન છે કન્યા વિદાયના લેખક કોણ છે કન્યા વિદાયના લેખક કોણ છે તો આવશે અનિલ જોશી અનિલ જોશી દ્વારા કન્યા વિદાયની રચના કરવામાં આવેલ હતી ત્યાર પછીનો પ્રશ્ન છે આપેલ શબ્દનો અર્થ શબ્દ સમજૂતી દર્શાવો શબ્દ છે ગાભરી ગાભરી શબ્દનો અર્થ આવશે ભયભીત ગાભરીનો અર્થ થશે ભયભીત ત્યાર પછીનો પ્રશ્ન છે હાથી પગારની સારવાર માટે કઈ દવા વાપરવામાં આવે છે તો દવા આવશે ડીઈ સી વાપરવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન છે ફાયલેરિયાશિસ સેના વડે ફેલાય છે ફાઇલેરિયાસીસ સેના વડે ફેલાય છે તો જવાબ આવશે વુચેરિયા અને બ્રેન ક્રોપ્ટી વડે ફેલાય છે ફેલેરિયાસીસ વુચેરિયા બ્રેન ક્રોપ્ટી વડે ફેલાય છે ત્યાર પછીનો પ્રશ્ન છે તેલના વ્યવસાયમાં કેવું વાસણ ન વાપરી શકાય તેલના વ્યવસાયમાં કેવું વાસણ ન વાપરી શકાય તો જવાબ છે કલાય બરાબર ન કરી શક કરી હોય તેવું વાસણ ન વાપરી શકાય કલાય બરાબર ન કરી હોય તેવું વાસણ ન વાપરી શકાય તેલના વ્યવસાયમાં તો મિત્રો હવે આગળના પ્રશ્નો આપણે નેક્સ્ટ ભાગમાં જોઈશું જો તમને વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ